નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિધાનસભાની ચૂંટણીના વ્યૂગલ વાગી ચૂક્યા છે. કેન્દ્રીય સ્તરેથી એક બાદ એક દિગ્ગજ નેતાઓ ગુજરાતને ઘરમોડી રહ્યા છે. 2022ની વિધાનસભાની ચૂંટણી આ વખતે ખૂબ જ રોમાંચથી ભરેલી છે અને તમામ રાજ્યની નજર ગુજરાત તરફ છે. ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસાર તેજ કરી દીધા છે. હાલ ભાજપ પણ ચૂંટણીના ટાણે એક્શન મોડમાં જોવા મળી રહી છે, ત્યારે આ ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં પરિવર્તન યાત્રા ચલાવી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા મારું બૂથ મારું ગૌરવ અંતર્ગત યાત્રા કરવામાં આવી રહી છે અને કોંગ્રેસની યુવા પાંખ દ્વારા પણ યુવા પરિવર્તન યાત્રા ચલાવાઈ રહી છે. તો બીજી તરફ ભાજપ દ્વારા ગૌરવ યાત્રા નીકાળવામાં આવી રહી છે, જે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ભાજપની ગૌરવ યાત્રા નીકળવા જઈ રહી છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવશે. જે યાત્રામાં અત્યારે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા અને થોડાક સમય અગાઉ પક્ષ પલટું કરનાર નેતા હાર્દિક પટેલની ઉત્તર ગુજરાતના ગૌરવ યાત્રામાંથી બાદબાકી કરવામાં આવી છે. જોકે હાર્દિક પટેલના બાદબાકીથી રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને આંતરિક ગણગણાટ પણ શરૂ થઈ ચૂક્યો છે. 12 ઓક્ટોબરથી ઉત્તર ગુજરાતમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સાથે યાત્રાનું પ્રારંભ કરાવવાના હતા. જોકે એક કેસમાં હાર્દિક પટેલ સામે હજુ પણ મહેસાણા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેમાં જામીન અરજીની જે શરતો છે તેમાં મહેસાણામાં પ્રવેશ ન હોવાથી હાર્દિક પટેલને ક્યાંક ને ક્યાંક આ શરતો હોવાથી મહેસાણામાં હાર્દિક પટેલ ઉપસ્થિત રહેશે નહીં. જો ઉપસ્થિત રહેશે તો જામીન અરજીનો ભંગ કહેવાશે. ત્યારબાદ તેઓ પોતાના જન્મભૂમિ વિરમ ગામથી પોતાની ગૌરવ યાત્રામાં ભાજપની ગૌરવ યાત્રામાં જોડાશે તેવી પણ ચર્ચાઓ હાલ વેગવાન બની છે. એટલે કે ચૂંટણી ટાણે હવે ગૌરવ યાત્રાના ભાગરૂપે તમામે તમામ ગુજરાતના જિલ્લાઓમાં ભાજપ દ્વારા ધૂમ પ્રચાર પ્રસારની તૈયારી કરવામાં આવી છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું જ. આવા અવનવા રાજકીય અપડેટ સાથે આપને માહિતગાર કરતા રહીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ડે ન્યૂઝ. નમસ્કાર.